સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી સતત છોડાઈ રહેલા 2 લાખ ક્યુસેક પાણીને કારણે તાપી નદી 2 કાંઠે થતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં પૂરની અફવાએ જોર પકડ્યું છે. જોકે શહેરમાં હાલ પૂર જેવી કોઈ પરિસ્થિતિ ન હોવાનું અને પૂરની અફવાથી દૂર રહેવા મેયર નિરંજન ઝાંઝમેરાએ સુરતીઓને અપીલ કરી છે. ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહેલા સતત 2 લાખ ક્યુસેક પાણીને કારણે તાપી નદીના તમામ ફ્લડ ગેટ બંધ કરી દેવાયા છે. જ્યારે સુરત શહેરમાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે લોકોમાં પૂર આવવાની અફવાએ જોર પકડ્યું હતું. જોકે આ અંગે મેયર નિરંજન ઝાંઝમેરાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલ સુરત શહેરમાં પૂરની કોઈ સ્થિતિ નથી અને પૂર સંબંધિત થતી તમામ અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, શહેરની અંદર આજે વરસાદનો માહોલ બરાબર જામેલો છે. ઉકાઈ ડેમની અંદરથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, પરંતુ તે ચિંતાનું કોઈ કારણ નથી. વધારે વરસાદના કારણે શહેરના લોકો સ્વાભાવિકપણે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મારે નગરજનોને એટલું જ જણાવવાનું કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણની અંદર છે, તંત્ર સંપૂર્ણપણે સાબદુ છે, કોઈ પણ પ્રકારની અફવા માનવી નહીં અને કોઈ અફવા ફેલાવવી પણ નહીં. એટલે મારે નગરજનોને એ જણાવવાનું કે અફવામાં આવ્યા વગર એવું લાગે આપને જરૂર જણાય તો મહાનગરપાલિકાનો સંપર્ક કરવો, યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થળેથી માહિતી મેળવી લેવું, પરંતુ અફવા માનવી નહીં અને કોઈ અફવા ફેલાવવી પણ નહીં. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણની અંદર છે.